આ કામના ઇજા પામનાર વેંકટેશભાઈ શાહેદ નંબર સાત કે જે આ કામના ભોગ બનનાર છે તેઓની સરતપાસ લક્ષમાં લેતા તેઓએ તેમની સરતપાસમાં જણાવેલ છે કે કોમાં આરોપીઓએ તેવા તેઓના ઘરે ફોન કરાવીને રૂપિયા બે લાખની ખંડણીની માગણી કરેલ છે જ્યારે ફરિયાદી શાહેદ નંબર એક ચંદ્રેશભાઈ ગજાનંદ રાવલની જુબાનીમાં આવી કોઈ હકીકત જણાવવામાં આવેલ નથી ફૂલસ્ટોપ બંનેની જુબાનીમાં મહત્વની હકીકતમાં વિરોધાભાસ જણાઈ આવે છે ફરિયાદી તેમજ ઈજા પામનાર વેંકટેશભાઈને કોઈ પણ દેખેતી ઈજા થયેલ નથી તેમજ બંનેને થયેલી ઈજા આરોપીઓ દ્વારા કયા હથિયારથી ઈજા કરવામાં આવેલ છે તેવું પુરવાર થઈ શકેલ નથી ફૂલસ્ટોપ ખોડિયાર હોટલ પાસે પહોંચતા બે ત્રણ પોલીસની જીપ આવી ગયેલ તેવી ફરિયાદ પક્ષની હકીકત છે પરંતુ હાલના કામે માત્ર ફરિયાદ લેનાર અને તપાસ કરનાર અધિકારી સિવાય અન્ય કોઈ પોલીસવાળાના નિવેદન લેવામાં આવેલ નથી કે તેમને હાલના કામે સાક્ષી તરીકે તપાસવામાં આવેલ નથી ફૂલસ્ટોપ મુદ્દામાલ તરીકે કબજે લેવાયેલ રોકડ રકમની નોટ કયા કયા દરની હતી તેવી કોઈ હકીકત રેકર્ડ પર આવતી નથી કબજે લેવાયેલ મુદ્દામાલ મોટરસાઇકલ પર કોઈ ફિંગરપ્રિન્ટ મળી આવેલ નથી ફૂલસ્ટોપ આ કામના પંચ સાહેદો હોસ્ટાઇલ જાહેર થયેલ છે તેઓએ પંચનામામાં માત્ર સહી કર્યા સિવાય પંચનામાની અન્ય કોઈ હકીકતને સમર્થન કરતા ન હોય જેથી પંચ સાહેદોનો પુરાવો ફરિયાદ પક્ષને મદદરૂપ થતો નથી ફૂલસ્ટોપ હાલના કામે મુખ્ય બે સાક્ષીઓ જેમાં એક ફરિયાદી તેમજ અન્ય ફરિયાદી સાથે હાજર સાહેદ વ્યંકટેશ કે જેઓ બંને ભોગ બનનાર તેમજ બનાવ વખતે બંને એક જ કાર વેગન નંબર નંબર જે થ્રી સી અણસઠ અઠ્યોતેરમાં રાજકોટથી માંગરોળ જતા હતા ત્યારે કહેવાતો બનાવ ગોંડલ પાસે આવેલ આશાપુરા ચોકડીની આગળ આ કામના બંને આરોપીઓએ એકબીજાની મદદગારીમાં વ્હાઇટ કલરના મોટરસાઇકલ પર આવીને વેગનઆર ગાડીને ઓવરટેક કરીને ઊભી રખાવેલ અને બાદમાં તેમાંથી એક આરોપીએ વેગનઆર ગાડીમાં ડ્રાઇવિંગ સીટમાં બેસીને ફરિયાદી તેમજ સાહેબ વ્યંકટેશને મોટરની પાછળની સીટમાં બેસાડીને કાયદેસર તેમનું અપહરણ કરીને લઈ ગયેલા અને અન્ય આરોપીએ મોટરસાઇકલ તે વેગનાર ગાડીની પાછળ ચલાવીને આગળ ગયેલા અને બાદમાં ખોડિયાર હોટલ પાસે મોટર આરોપી પણ વેગનાર કારમાં બેસી ગયેલ અને બાદમાં ફરિયાદી તેમજ શહેદ વ્યંકટેશને માર મારેલ કોમા ગાળો આપેલ કોમાં તેમના મોબાઈલ નંબર માગી તેમના ઘરના સભ્યોને ફોન કરીને રૂપિયા બે લાખ લઈને આવો નહીતર બંદૂકથી મારી નાખીશું તેવી ધમકી આપેલી અને સાહેદ વ્યંકટેશના ખિસ્સામાંથી રૂપિયા બે હજારની લૂંટ કરેલી